વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવશું હોટેલ કે રેસ્ટોરન્ટની અંદર હોય તેવા લચ્છા પ્યાઝ સલાડ, એટલે કે ડુંગળીનું લચ્છા સલાડ બનાવશું આજે. તો આજે આપણે ડુંગળીના લચ્છા સલાડ બનાવવા માટે અહીંયા આપણે ડુંગળી લીધી છે, 5 થી 6 ડુંગળી આપણે લીધેલી છે. એ જેવો આખી હોય, એ આખી એટલે કે જે કહેવાય ને કે બેતળા, એક ડુંગળીની અંદર 2 ભાગ હોય છે એ બેતળા કહેવાય, એટલે એવી હોય ને એવી નહીં લેવાની. હવે બેતળા હોય ને તો એના ગોળ લચ્છા તૈયાર ન થાય, કારણ કે આપણે ગોળ કરવા જાય તો અહીંયાથી જે આ ભાગ કાઢીએ તો એ ગોળ નહીં થાય, આમ 2 ભાગ થઈ જાય એટલે હાફ થાય, એટલે 2 રાઉન્ડ સરસ ગોળ સર્કલ રાઉન્ડમાં થાય ને એવું નહીં થાય. તો આવી જ બધી ડુંગળી ગોળ લચ્છા તૈયાર થાય ને એવી આખી ડુંગળી લેવાની. અહીંયા આપણે લીલા ધાણા સુધારીને લીધા, એટલે કે ધાણા ભાજી લીધી છે અહીંયા, અને અહીંયા ધાણા જીરુંનો પાવડર લીધો છે 1 ચમચી જેટલું, ધાણા જીરું લીધું છે 1 ચમચી, લાલ મરચું પાવડર લીધેલું છે 1, કાશ્મીરી મરચું છે, એટલે તીખું નહીં લાગે અને સરસ એવો કલર આવશે. અને આ છે આપણો ચાટ મસાલો, અને આ સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલાની અંદર પણ મીઠું હોય તે એટલે મીઠું થોડું ઓછું લેવાનું, અને આઈસ ક્યુબની જરૂર પડશે. આઈસ ક્યુબની જરૂર એટલે કે જે લચ્છા તૈયાર કરી અને ઠંડા પાણીની અંદર એકદમ કહેવાય ને ચિલ્ડ વોટર એની અંદર આપણે રાખવાની, કારણ કે જો ઘણા એમ કહે કે ડુંગળીનું સલાડ અમને ના ભાવે, એમાં બેડ સ્મેલ આવે, એમાં વાસ આવતી હોય ને, એટલા માટે આપણે એને ઠંડા પાણીની અંદર બોળશું એટલે એમાં વાસ નહીં આવે આપણે. તો પહેલાં આપણે ડુંગળીના લચ્છા તૈયાર કરી લઈશું, આવી રીતે ઉપરથી કાઢી અને પોતરા બધા કાઢી લઈશું આપણે. આવી રીતે આપણે બધા ફોતરા કાઢી અને હવે સાફ કરી લેવાની બધી ડુંગળીને, આવી રીતે આપણે સાફ કરી લેશું. આવી રીતે આપણે એના ગોળ ગોળ લચ્છા તૈયાર કરી લેવાના. આવી રીતે આપણે બધા ગોળ ગોળ સુધારી લેવાના, અને વચ્ચેથી આવી રીતે આપણે આંગળીથી પ્રેસ કરવાનો, એટલે વચ્ચેનો ભાગ જે નીકળી જાય. તો આવી રીતે આપણે બધા લચ્છા તૈયાર કરશું. તો બધી ડુંગળીને આપણે આવી રીતે સુધારી અને એના લચ્છા જે આ નીચેનો વચ્ચેનો ભાગ પાટ નીકળશે એને આપણે ગ્રેવી બનાવવામાં કે શાકનો વઘાર કરવાની અંદર જે ઉપરનો જે ગાંઠનો ભાગ હોય એને આવી રીતે કાઢી લેવાનો આપણે લાસ્ટમાં. આવી રીતે પ્રેસ કરી અને બધા લચ્છા આપણે તૈયાર કરી લેવાના, વચ્ચેનો અંગૂઠાને વજન આપી અને લચ્છા કાઢી લેવાના. તો આવી જ રીતે આપણે બધી ડુંગળીઓને સુધારી લેશું. તો અહીંયા આપણે ડુંગળીના બધા લચ્છા તૈયાર કરી લીધા છે, અને જે વચ્ચેનો પાટ નીકળો છે આટલો પાટ નીકળો તો આપણે કોઈપણ ગ્રેવી કરવામાં કે શાકની વઘાર કરવામાં આનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણે જે અહીંયા બધા મસાલા લીધેલા એમાંથી આપણે એક મસાલો તૈયાર કરવાનો છે આના માટે, સલાડ માટે. તો બધું મિક્સ કરી દઈશું. હવે આપણે ડુંગળીના લચ્છા એક બાઉલની અંદર બધા લઈ લેશું અને એની અંદર આપણે આઈસ ક્યુબ ઉમેરી દઈશું, એટલે કે બરફના ટુકડા. એકદમ સરસ 15 મિનિટ સુધી આપણે આના આમાં રહેવા દેવાની. આપણે ડુંગળીના લચ્છા પાણીની અંદર રાખેલા છે, કાણાવાળા વાસણની અંદર આપણે આને કાઢી લેશું, એટલે પાણી બધું આપણું નીતરી જાય. તો અહીંયા લચ્છામાંથી બધું પાણી સરસ નીકળી ગયું છે, એટલે કે નીંજરી ગયું છે પાણી, એકદમ સરસ આપણે આમાંથી નીતારી લેવાનું સારી રીતે. મસ્ત એકદમ આપણા લચ્છા એકદમ કડક થઈ જાય બરફમાં બોળવાથી. બાકી તો આપણે જે આપણે મસાલો કરીએ ત્યારે એકબીજામાં ચોંટી જાય છે, તો રેસ્ટોરન્ટમાં જ્યારે આપણે જાય તો આવી જ રીતે એકદમ સરસ લચ્છા હોય એ એટલા માટે જ હોય કે જે આપણે બરફના પાણીની અંદર સરસ બોળેલા હોય અને એટલે વાસ પણ ના આવતી હોય ને ખાવાની ખૂબ મજા આવે, આપણે માંગી માંગીને ખાતા હોય. તો એવું જ સલાડ આજે આપણે ઘરે બનાવીએ છીએ. તો
અહીંયા આપણે લચ્છા બાઉલની અંદર લઈ લીધા આ એક લીલું મરચું મેં અહીંયા સુધારી લીધું છે એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું અને થોડા લીલા ધાણા પણ ઉમેરી દઈશું. આપણો જે મસાલો તૈયાર કરેલો એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું. જે લીંબુ લીધેલું એ આપણે અડધું લીંબુ આપણાની માટે નીચવી દેશું. બધું સરસ આપણે મિક્સ કરી લઈશું. અહીંયા આપણું ડુંગળીનું લચ્છા સલાડ તૈયાર છે. એક સર્વિંગ પ્લેટની અંદર આપણે વ્યવસ્થિત સર્વ કરી લઈશું. અહીંયા તૈયાર છે આપણું ડુંગળીનું લચ્છા સલાડ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.